તમે જોઈ રહ્યા છો વડનગરથી મારો અવાજ। આપણા દેશમાં લોકતાંત્રિક રીતે ચૂંટણીઓ સમયાંતરે યોજાતી હોય છે, તે આપણા દેશની સુંદરતા છે। પરંતુ આજે પશ્ચિમ બંગાળની ચૂંટણી પરિણામો બાદ 1947માં ભારતના ભાગલા પડતા જે હિંસાઓ થઈ તે દિવસો આજે બંગાળમાં જોવા મળી રહ્યા છે। બંગાળમાં મમતા બેનર્જીની લોહિયાળ રાજનીતિ અને લોકશાહીને ખતમ કરવાના પાપે આજે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ બેફામ બન્યા છે અને નિર્દોષ લોકોની હત્યા કરી રહ્યા છે। ટીએમસીના ગુંડાઓએ સમગ્ર પશ્ચિમ બંગાળમાં હત્યા, લૂંટ, બળાત્કાર, ઘરોની આગ લગાડવાની જે ઘટનાઓને અંજામ આપતા સ્થાનિક લોકોએ આસામ તરફ પ્રયાણ કરવા લાગ્યા છે। પશ્ચિમ બંગાળમાં આવી અમાનવીય ઘટનાઓ ઉપર તાત્કાલિક પગલાં ભરવા બાબતે મહેસાણા જિલ્લા ભાજપ અને વડનગર શહેર તેમજ તાલુકા ભાજપ દ્વારા તેના વિરોધમાં ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો। વડનગર ડાયમંડ કોમ્પ્લેક્સ ખાતે ઉપપ્રમુખ કાનાજી, બાંધકામ સમિતિ ચેરમેન ગેમરજી, જિલ્લા મંત્રી મહેશભાઈ પટેલ, તાલુકા પ્રમુખ કનુજી ઠાકોર હાજર રહ્યા હતા। થઈ રહ્યું છે કે ન થવું જોઈએ, મમતા દીદીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપર જે હુમલા કરાવવાની કોશિશો કરી, કાર્યકરોને જે આસામ સુધી ભાગવું પડી, એ લોકશાહીને લાયક નથી। એ લોકશાહી તંત્રને ખૂબ નુકસાનકારક છે અને જેનાથી ભારતીય જનતા પાર્ટી અને દેશની અંદર એના ખૂબ ખોટા મેસેજ જાય છે અને જેનાથી ટીએમસી દીદીએ જે પશ્ચિમ બંગાળની અંદર જે હાલાત ગુંડાગર્દી કરી અને જે આમ જનતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને જે નુકસાન કરવામાં આવ્યું। જો લોકશાહી ઢબે તમે પબ્લિકે તમને જે ચૂંટીને મોકલ્યા તો મુખ્યમંત્રી તરીકે તમારી ફરજ આવે છે કે આ જે ખૂની ખેલ ખેલો છો એ ના કરવો જોઈએ અને દરેક વ્યક્તિનું મૂલ્ય સમજી અને દરેક કાર્યકર્તા હોય, દરેક પાર્ટીનો કાર્યકર્તા હોય એને ખૂની ખેલમાં હોમીને અને તમે આ જે ખેલ ખેલી રહ્યા છો એનો અમારે ભારતીય જનતા પાર્ટી એનો વિરોધ કરે છે। અસ્તુ, ભારત માતા કી જય। અને મહેસાણા જિલ્લાના હોદ્દેદારો દ્વારા આ ધરણા કરવામાં આવ્યા। આ ધરણા કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું। આ ધરણા કાર્યક્રમમાં જસુભાઈ પટેલ પ્રમુખ જિલ્લા ભાજપ, શારદાબેન પટેલ સાંસદ લોકસભા, જુગલસિંહ લોખંડવાલા સાંસદ રાજ્યસભા, નટુજી ઠાકોર પૂર્વ સાંસદ તેમજ દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી હાજર રહ્યા હતા। ટીએમસીના કાર્યકર્તાઓ અને મમતા બેનર્જીનું પણ એમને સમર્થન મળવું લાગે છે ત્યારે એનો વિરોધ કરવા માટે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અહીં ધરણા ઉપર બેઠા છીએ અને અમે આ બાબતનો સખત વિરોધ નોંધાવીએ છીએ। એક બાજુ લોકો કોરોનાની મહામારી વચ્ચે બેડ અને ઓક્સિજન માટે વલખા મારી રહ્યા છે, એક બાજુ ભારતીય જનતા પાર્ટી આવા કાર્યક્રમ કરી રહી છે, એ વિશે આપનું શું કહેવું છે? ભારતીય જનતા પાર્ટી જ્યારે જ્યારે પણ સમાજમાં કોઈ પણ સમસ્યા ઉભી થાય અથવા કોઈ પણ રોગચાળો આવે, પૂર આવે, કોઈ પણ સમસ્યા હોય, અત્યારે કોરોનાની બીમારી છે, તો એની અંદર પણ ભાજપનો કાર્યકર્તા અમારું સંગઠન સેવાનું કામ કરી રહ્યું છે। દરેક જગ્યાએ ગામડાઓમાં ઉકાળા પહોંચાડવા, દવાઓ પહોંચાડવી, કોવિડ સેન્ટરો ખોલવા, લોકોને ઓક્સિજન મળી રહે તે માટે વ્યવસ્થા કરવી, આ બધા જ કામો ભાજપનો કાર્યકર્તા કરી રહ્યો છે અને સેવાઈ સંગઠનના માધ્યમથી આખો એક કાર્યક્રમ ભાજપના કાર્યકર્તાઓએ શરૂ કર્યો છે। એટલે ભાજપનો કાર્યકર્તા હંમેશા જ્યારે સમાજમાં તકલીફ હોય ત્યારે સમાજના વચ્ચે જ રહેતો હોય છે। આજનો કાર્યક્રમ કે ત્યાં આગળ જે પશ્ચિમ બંગાળમાં જે પ્રકારે અત્યારે હિંસા થઈ રહી છે એનો વિરોધ કરવા માટે ફક્ત કાર્યક્રમ કર્યો હતો અમે। કોરોનાની મહામારી વચ્ચે આ ધરણા પ્રદર્શન પાર્ટી માટે કરવા શું યોગ્ય છે? ખરા, આ એક પ્રતિકાત્મક ધરણા હતા, પરંતુ જયારે કોરોનાની મહામારી ચાલી રહી હોય ત્યારે મહેસાણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ પ્રજાની વચ્ચે રહી પ્રજાના સુખ દુઃખની અંદર ભાગીદાર બનતા હોય છે, ચાહે રેમડેસિવિર ઇન્જેક્શનની વાત હોય, બેડની વાત હોય કે કોઈ પણ જાતની મહામારીની અંદર જયારે તકલીફ હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા પોતપોતાના વિસ્તારની અંદર એક સામાજિક સમરસતાના ભાવથી આજે જયારે મદદ કરી રહ્યું હોય, અમે પણ પાર્ટી પણ સમજતી હોય કે જયારે આવું કામ થઈ રહ્યું હોય ત્યારે કાર્યકર્તા ઉપર જયારે હુમલો થયો હોય તો કાર્યકર્તાને પણ એક સાંત્વનતા આપવા માટેનો એક આ પ્રતિકાત્મક ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। હાલમાં જે સ્થિતિ જોઈ રહ્યા છીએ એ ખરેખર લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે અને જે અમુક જ વ્યક્તિઓને ટાર્ગેટ કરવામાં આવે છે એના વિરોધમાં ધરણા કરવામાં આવ્યા।
આજે ચૂંટણીની પ્રક્રિયા લોકશાહીની પ્રક્રિયા છે, પણ એમાં આ રીતનો જે ખૂનામરકી થઈ રહી છે એનો હું સખત શબ્દોમાં વિરોધ કરું છું. અને આજે પણ બની રહ્યું છે એને ભારતીય જનતા પાર્ટીએ જે આ ધરણાનો પ્રોગ્રામ કર્યો છે એ ખરેખર લોકશાહીમાં લોકોને જાગૃત કરવા માટે કર્યો છે. દેશમાં શું થઈ રહ્યું છે હોય કે અન્ય પ્રકારના તમે જોતા હશો તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પોતે આજે ફિલ્ડની અંદર ફરી રહ્યા છે, એમના ફોન ઉઠાવીને વાત કરી રહ્યા છે, સરકારી પ્રશાસન જોડે કોઓર્ડિનેટ કરી રહ્યા છે ને એની અંદર કામ કરી રહ્યા છે. હવે વાત રહી જે પ્રમાણે આ કોરોનાની વૈશ્વિક મહામારી, આ વૈશ્વિક મહામારીની અંદર ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું છે કે ગામડે ગામડે કોવિડ સેન્ટરો, એટલે કે જે પ્રમાણેના કોરોનાથી સંક્રમિત થયા હોય એવા લોકોના આઇસોલેટ બેડ ગામમાં જ બને અને ગામના લોકો જે સંક્રમિત જે થયા હોય ગામમાં જ રહે, જેથી કરીને બીજા શહેરો કે બીજા ગામડામાં ફેલાય નહીં એવી વ્યવસ્થા કોઈએ કરી હોય તે ભારતીય જનતા પાર્ટીએ જ કરી છે.